સુરતથી એક સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતના ડુભાલ વિસ્તારમાં મનપાની કાર્યવાહીના સમાચાર. બકરામંડીમાં ડિમોલિશન હાથ ધરાયું. આપને જણાવી દઈએ ગેરકાયદે ઉભા કરાયેલા દબાણ તોડી પાડવામાં આવ્યા છે. સમાચાર સુરતથી. બકરામંડીમાં ડિમોલિશન હાથ ધરાયું. મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. એક સપ્તાહથી બકરામંડી હટાવવાનો વિવાદ ચાલતો હતો અને આખરે બકરામંડીમાં ડિમોલિશન હાથ ધરાયું છે. મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત છે અને કાફલો ત્યાં અધિકારીઓને ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. દબાણ હટાવવાનો ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ડુભાલમાં મનપાએ કાર્યવાહી કરી છે. બકરામંડીમાં ડિમોલિશન હાથ ધરાયું છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા શૈલેષ. અમારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે શૈલેષ. ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો પણ આખરે આજે જ્યારે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કેટલા અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે અને શું સમાચાર મળી રહ્યા છે? જે સુરતના લીંબાયત ડુંભાલ વિસ્તારની આ બકરા મંડી છે તેનો વિવાદ ચાલી રહ્યો છે. અત્યારે હું સૌપ્રથમ બકરા મંડીનું જે ડિમોલિશન દૂર કરવાની કામગીરી ચાલી રહી છે એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે છેલ્લા એક અઠવાડિયાથી આ મામલે સતત વિવાદ થઈ રહ્યો છે અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બકરા મંડી દૂર કરવા માટે કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો સામસામે આવી ગયા હતા. તેમનો એક દાવો છે કે લગભગ વર્ષોથી અહીંયા આ ડિમોલિશન થઈ રહ્યું છે અને વર્ષોથી આ કામગીરી અહીંયા ચાલી રહી છે, તેને લઈને તેઓ અહીંયા જ બકરા મંડી ભરાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ અહીંયાના રહીશોનું કહેવું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં આ બકરા મંડી દૂર કરવા માંગતા નથી. ખાસ કરીને આ એક જે જગ્યાએ અહીંયા બકરા મંડી ભરાય છે તેને દૂર કરવા માટે અહીંયા જે ગેરકાયદે રીતે શેડ બનાવી દેવામાં આવ્યા છે એવું અહીંયાના જે કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા છે તેમનું કહેવું છે. અને તેને દૂર કરવા માટે એક અઠવાડિયાથી વિવાદ ચાલતો હતો. એક તરફ કોંગ્રેસના કોર્પોરેટર છે અસલમ સાયકલવાળા, તેમણે આ બકરા મંડી ચાલુ રાખવા માટે રજૂઆત કરી હતી. બીજી તરફ આ જ વિસ્તારના કોર્પોરેટર છે, ભાજપના છે, વિજય ચોમલ, તેમનું કહેવું હતું કે અહીંયા બકરા મંડી ગેરકાયદે રીતે ભરાય છે, તેને દૂર કરવામાં આવે. લગભગ 3-4 હજારથી વધારે બકરા અહીંયા અત્યારે લાવવામાં આવ્યા છે અને તેને લઈને હાલમાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. આ સમગ્ર કામગીરી જે કરી રહ્યા છે એ કોર્પોરેશનના અધિકારી અત્યારે આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, શું કામગીરી ચાલી રહી છે? અત્યારના જે અહીંયા બકરા મંડી ગેરકાયદેસર રીતે બનેલ છે એનું ટેમ્પરરી સ્ટ્રક્ચર જે છે એ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અત્યારે. કેટલો સ્ટાફ જોડાયેલ? એટલે લગભગ પોલીસ ખાતાના 60-70 માણસો હશે. અમારી વોચર બોર્ડ SMCની જે ટીમ છે એના પર લગભગ 40-41 જેટલા માણસો હશે. તદ ઉપરાંતના SMCનો સ્ટાફ છે. આ ગેરકાયદે છે બકરા મંડી? હા, ગેરકાયદે રીતે ભરાયેલું છે. એમને કાયદેસરની નોટિસ પણ આપવામાં આવેલી હતી 1 તારીખે કે જેથી સ્વૈચ્છિક રીતે એ લોકો કાઢી લે, પણ ત્યારબાદ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારબાદ પણ એમને નોટિસ આપીને તક આપવામાં આવેલી હતી, પણ તો પણ એમના દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું લેવામાં આવ્યું ન હતું. અને જે પગલું લેવામાં આવ્યું હતું એ ખાલી જસ્ટ થોડો પોર્શનમાં કરેલું હતું, જ્યારે આમ તો આખી જગ્યાએ જ કાઢવું પડે. એટલે એ હિસાબે એમણે અત્યારના કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ અત્યારે કંઈ વિવાદ થાય એવું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે સ્થાનિકો અહીંયાના બકરા મંડીના માલિકો છે એ વિરોધ કરી રહ્યા છે, એ વિરોધ યોગ્ય છે કે એમને જે તક આપવી જોઈતી હતી કાયદેસરની મળવાપાત્ર તકો આપવામાં આવી છે, નોટિસો પણ બજાવવામાં આવી છે, પણ ત્યાર પછી જો એમના દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવાના સંજોગોમાં અમારે આ રીતે એમને દૂર કરવાની ફરજ પડે છે. હું ફરી એક વખત દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે આ કામગીરી ચાલી રહી છે એ સમગ્ર કામગીરી અંગે જે સમગ્ર મામલો છે એ મામલામાં અત્યાર સુધીમાં ખાસ કરીને જે કોંગ્રેસના કોર્પોરેટર છે અસલમભાઈ સાયકલવાળા, એ અસલમભાઈ સાથે આપણે વાત કરીને વિગત જાણવાની એક કોશિશ કરીશું કે તેમનું શું કહેવું છે. અસલમભાઈ, શું કહેશો આ જે કામગીરી ચાલી? તો આ કામગીરી જે ચાલી રહી છે બિલકુલ અન્યાય કરતા કામગીરી છે. કારણ કે આ સોસાયટીનો ઓમનગર સોસાયટી, જે તમામ સોસાયટીમાં મુસ્લિમ સમાજના લોકો રહે છે, એ સોસાયટીનો કોમન ઓપન પ્લોટ છે. બાજુનો જે પ્લોટ છે
એ ડ્રાફ્ટ ટીપીમાં રિઝર્વેશન હેઠળ પ્લોટ છે, પરંતુ ડ્રાફ્ટ ટીપીના કાયદા મુજબ હજુ સુધી સુરત મહાનગરપાલિકાનો કબજો મેળવી શકી નથી, મૂળ માલિક પાસે કબજો છે. અને આ જે જગ્યા પર છે, છઠ્ઠીવાર આ બકરા મંડી લાગી છે. બકરા ઈદના તહેવાર નિમિત્તે કોઈ પ્રથમવાર નથી લાગી. ગયા વર્ષે સુરત મહાનગરપાલિકા તંત્રએ કીધું હતું કે તમારે આવતા વર્ષે ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરમિશન લઈ લેવી. આયોજકે 20 જુલાઈએ ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે સુરત મહાનગરપાલિકાના લીંબાય ઝોનમાં અરજી આપી હતી, ફાયર માટે NOC માટે અરજી આપી હતી અને આરોગ્ય માટે NOC માટે અરજી આપી હતી. પરંતુ અમુક કટ્ટરવાદી નેતાઓના ઇશારે કે જેમનો રાજકીય ખૂબ દબાણ હતો એના કારણે મહાનગરપાલિકાના વહીવટીતંત્રે ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરમિશન ના મંજૂર કરી અને તે દિવસથી એ લોકો બિલકુલ ભાજપના દબાણમાં આવીને આ કામ અહીંથી બકરા મંડી હટે એ પ્રયાસમાં છે. અને અમારી એક જ રજૂઆત થઈ કે એક ધાર્મિક ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરીને કામગીરી નહીં કરવી જોઈએ, ધાર્મિક લાગણી એમની પણ સમજવી જોઈએ અને એમના માટે જો હોય તો તમે જરૂરી એમને બકરાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. પણ અહીંયા અધિકારીઓ છે એમનું કેવું છે કે જે અહીંયા નોટિસો આપવામાં આવી છે અને તેમને તાકીદ કરવામાં આવી હતી એ જો બકરા મંડી બની ગયા પછી નોટિસ આપવામાં આવી, બકરાઓ અહીંયા આવી ગયા હતા જે એટલા આજે બકરા જોઉં છું એના કરતાં બકરા ડબલ હતા અને તે ટાઈમે નોટિસ આવે તો અમે તે ટાઈમે પણ એમ કીધું કે સવાલ સ્ટ્રક્ચરનો ચાલો હટાવવાનો હોય પરંતુ બકરા ક્યાં લઈ જવા. ને આજે પણ એ જ પ્રશ્ન છે અમારો કે તમે કાં તો બકરાને મૂકવાની વ્યવસ્થા કરી આપો, લીંબાય ઝોન નજીકમાં છે, લીંબાય ઝોનની ઓફિસમાં વ્યવસ્થા કરી આપો. જો તમે કોઈ બીજાના ધર્મની લાગણી સમજતો હો તો મુસ્લિમ ધર્મની લાગણી પણ સમજવી જોઈએ અને કરી આપો તો અમને કંઈ વાંધો નથી. જે રીતે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા છે તેમનું કેવું છે કે જે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ એ મહાનગરપાલિકાએ, એ એક રજૂઆત છે. બીજી તરફ હું ફરીથી એક દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે બકરા લાવવામાં આવ્યા છે એ બકરા બતાવવાની પણ કોશિશ કરીશ ને જે રીતે અત્યારે કામ ચાલી રહ્યું છે એ કામગીરી પણ એક બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે બકરા મંડી ભરાય છે. ખાસ કરીને બકરી ઈદના તહેવારને લઈને આ અહીંયા બકરા મંડી ભરાતી હોય છે. અહીંયા જે રીતે શેડ બનાવી અને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, આ કામચલાઉ શેડ ઊભા કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ હાલમાં જે સંજોગોમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ કામગીરી શરૂ કરી છે તેને લઈને ચોક્કસપણે વિવાદ થાય છે અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આ મામલે સામસામે રજૂઆત કરતા હતા અને ત્યાર પછી જ આ કામગીરી શરૂ થઈ છે. સ્વૈચ્છિક રીતે તેમણે કોઈ કાર્યવાહી ન કરતા જ તૈનાત કરાયો છે આ કાફલો. પણ બીજી તરફ ક્યાંક આ ડિમોલિશનની કાર્યવાહીથી વાત હટીને ધર્મ લાગણી તરફ ક્યાંક વાળવાની કોશિશ કરવામાં આવી રહી છે. સેન્સિટિવ વિસ્તાર છે અને કદાચ મુદ્દો પણ સેન્સિટિવ બની શકે તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં આગળ જે રીતે કાફલો તૈનાત કરવામાં આવ્યો છે ત્યાં સમાજના લોકો પણ ત્યાં ઉપસ્થિત છે, બકરા જે મંડીના માલિકો પણ ત્યાં ઉપસ્થિત છે, ક્યાંક વિવાદ થાય તેવું લાગી રહ્યું છે. ચોક્કસપણે આ જે કામગીરી ચાલી રહી છે એમાં ચોક્કસપણે વિવાદ છે, લોકોમાં રોષ છે. ખાસ કરીને બકરી મંડીના જે માલિકો છે એ માલિકોનું કહેવું છે કે તેમને ગયા વર્ષે જે રીતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ સૂચનો આપ્યા હતા, સૂચનાઓ આપી હતી અને જે વાત કરી હતી એ અનુસાર તેમણે પરમિશન લઈને આ કામગીરી શરૂ કરી છે. બીજી તરફ અહીંયા જે કોંગ્રેસના કોર્પોરેટર છે તેમણે જે રજૂઆત કરી તેની સામે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમની સાથે જે વાત થઈ તેમનું કહેવું હતું કે અહીંયા જે બકરા મંડી ભરાઈ રહી છે એ બકરા મંડી ગેરકાયદે રીતે ભરાઈ રહી છે અને સૌથી મહત્વની બાબત છે કે કોર્પોરેશનના અધિકારીઓનો દાવો છે કે તેમણે આ મામલે નોટિસો આપી છે જે તે જે અહીંયા બકરા મંડી ભરાઈ છે જે શેડ ઊભા કરવામાં આવ્યા છે એને મામલે નોટિસો આપી હતી. બીજી તરફ આ મામલે છેલ્લા એક અઠવાડિયાથી ભાજપના કોર્પોરેટર વિજય ચોમલ અને કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા આ બંનેની સામસામે રજૂઆત હતી. કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા જેમની સાથે હમણાં જ આપણે વાત કરી તેમનું કહેવું હતું કે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તો અહીંથી આ બકરા મંડીમાં જે છે એ બીજે ટ્રાન્સફર કરી દેવામાં આવશે, એ વાત ચોક્કસ છે, એ માટે તેઓ સંમત છે. પરંતુ અહીંયા બકરા મંડી નહીં જોવી જોઈએ એવું એક ભાજપના કોર્પોરેટર વિજય ચોમલ છે તેમનું કહેવું હતું. તેમણે દૂર કરવા માટે એક અરજી કરી હતી, દબાણ કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેને લઈને કંઈક ને કંઈક બંને કોમને બંને ધર્મની કોમને લાગણી ઉશ્કેરાય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. અને હાલમાં તો અહીંયા શાંતિપૂર્વક ડિમોલિશન ચાલી રહ્યું છે, પરંતુ જે રીતે લોકોમાં અને ખાસ કરીને બકરા મંડીના માલિકોમાં જે રીતે રોષ છે તેને ધ્યાનમાં રાખીને જે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
ડીસીપી રાકેશ બ્રહ્મભટ્ટ સહિતનો સ્ટાફ અત્યારે અહીંયા ઘટના સ્થળ પર છે. એસઆરપીના જવાનોને લાવી દેવામાં આવ્યા છે. તેમજ હું ફરીથી બતાવીશ કે આજે ગેરકાયદે જે શેડ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. એના પતરા સહિત એંગલ કે જે કંઈ છે તેને લઈ જવા માટે પણ અહીંયા કોર્પોરેશનના વાહનો મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવ્યા છે. પરંતુ આ કામગીરીને લઈને ચોક્કસપણે વિવાદ ચાલી રહ્યો છે અને એ વિવાદ હજુ વધુ આગળ વધશે તેવું લાગી રહ્યું છે. જી ચોક્કસથી આભાર શૈલેષ, સમગ્ર માહિતી આપવા બદલ. અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. તો દબાણ હટાવવાનો વિવાદ ચાલતો હતો અને આખરે તે શરૂઆત ડિમોલિશનની ધીરે ધીરે કરવામાં આવી છે.